ભાજપના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાની અધ્યક્ષતામાં આજથી પ્રારંભ થયેલ જન આશીર્વાદ યાત્રા લીંબડી આવી પહોંચી। આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ સરકાર દ્વારા ભાજપના કેન્દ્રીય મંત્રીઓને જન આશીર્વાદ યાત્રાની જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ જન આશીર્વાદ યાત્રાના ભાગરૂપે યોજવામાં આવી હતી તેનો શુભારંભ ચુડા તાલુકામાંથી કરવામાં આવેલ તેને લઈ જન આશીર્વાદ યાત્રા લીંબડી ખાતે આવી પહોંચ્યો। તેમાં અભિવાદન કરવા માટે કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીએ નીલકંઠ વિદ્યાલય ખાતે લીંબડી વેપારી એસોસિએશન સાથે સંવાદ પણ કરેલ હતો। તેમજ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે કરેલ વિકાસના કામોની અનેક રૂપરેખાઓ આપી હતી અને સરકારની નેમ છે કે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને લઈ આગળ વિકાસના કામો કરી રહી છે અને સરકાર ગરીબો માટેની સરકાર છે તથા સાથે સાથે આગામી તારીખ 18 ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોમાં જન આશીર્વાદ યાત્રા ફરી લોકોનો જનસંપર્ક કરશે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળના વિસ્તરણ પછી પહેલી વખત ગુજરાતના નવનિયુક્ત બે કેબિનેટ મંત્રી, ત્રણ રાજ્ય કક્ષાના મંત્રી, પાંચેય લોકોનો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જન આશીર્વાદ યાત્રાના સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમ નક્કી કર્યો છે। 16, 17, 18, 19, 20 અલગ અલગ મંત્રીઓ અલગ અલગ દિવસે યાત્રા શરૂ કરવાના છે। આજે મેં પ્રથમ દિવસે મુંજપરા સાહેબ કે જેઓ મહિલા બાળ વિકાસ અને આયુષ એના રાજ્યકક્ષાના મંત્રી તરીકે એમની નિયુક્તિ થઈ છે, આજે આખો દિવસ સવારથી વ્યાપક જન સમર્થન જન આશીર્વાદથી કાર્યક્રમમાં રાત્રે લીંબડી ખાતે એમનો નાઇટ હોલ છે। આજની જન આશીર્વાદ જનસભામાં હું પણ ખાસ ઉપસ્થિત રહી સમગ્ર ગુજરાત વતી આદરણીય નરેન્દ્રભાઈનો પણ આભાર માન્યો છે।